साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ મુલાકાત લીધી હતી। साबरकांठा जिला आरोग्य विभाग की सूचना अनुसार तारीख 8/1/2021 रोज प्रांतिज सामूहिक आरोग्य केन्द्र खाते COVID-19 रसीकरण रिहर्सल कार्यक्रम निरीक्षण करने गुजरात राज्य आरोग्य विभाग अग्र सचिव रवि जयंती मुलाकात लीधी थी और तेमनी साथे गुजरात राज्य आरोग्य विभाग कमिश्नर जयप्रकाश शिवहरे स्टेट इम्यू ऑफिसर डॉक्टर नयन जाने जिला आरोग्य विभाग अधिकारी તેમજ તાલુકા બ્લોક હેલ્થના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંજય રાવળ જેએસટીવી પ્રાંતિજ। આજે અમે પ્રાંતિજ તાલુકાની અંદર જે ડ્રાય રન કોવિડ વેક્સિનેશન માટેની થઈ રહી છે એની એક મુલાકાત લેવા માટે હેલ્થ કમિશનર અને હું અમે બંને આવ્યા છે। ખાસ કરીને સ્ટેટ ઇમ્યુનાઇઝેશન ઓફિસર અને આપણી આખી ટીમ પણ અહીંયા આવી છે। आमा खास कहेवानुं के 28-29 डिसेम्बरे गुजरात भर में बे जिल्लाओ अने बे कॉर्पोरेशन एटले गांधीनगर अने राजकोट में आपणे ड्राय रन कर्युं अने एना उपक्रमे सांजे डीब्रीफिंग मीटिंग अमे राखता होय छे। एमां जे जे पण नाना मोटा सूचन आव्या ए बधा आपणे एमनी साथे एक एक प्रश्ननुं विश्लेषण कर्युं, एनालिसिस कर्युं अने अमुक सूचनो जे दिल्ली आपवाना हता ए पण कर्या। पछी उपक्रमे 2 જાન્યુઆરીના रोज આપણે એવું નક્કી કર્યું કે અલગ અલગ આપણા જે રીજન્સ હોય છે એમાંથી પણ 4 એવા જિલ્લાઓને પસંદ કરી દાહોદ, વલસાડ, આણંદ અને ભાવનગર કોર્પોરેશન સહિત કે જ્યાં આપણે ફરી આવી એક ડ્રાય રનની એક પ્રક્રિયા કરી, ત્યારબાદ 5મીએ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં અને કોર્પોરેશન્સમાં પણ આપણે આવી એક ડ્રાય રન કરી। એટલે એની અંદર આખું છેક ખાસ અત્યારે હેલ્થ કેર વર્કર્સ આપણા છે 4.5 લાખ જેટલા, હવે એ લોકોને હેલ્થ કેર વર્કર્સને જ આ મોક ડ્રિલમાં આપણે એક એક્સપેરિમેન્ટલ બેસિસ પર, ટ્રાયલ બેસિસ પર ડ્રિલ કરાવીએ છીએ। એ લોકો આવે તો સૌથી પહેલાં શરૂઆતમાં એમનું હેન્ડ સેનિટાઈઝ કરવામાં આવે, પછી એમને વેક્સિનેશન ઓફિસર જે હોય એ એમની નામ યાદીમાં છે કે કેમ અને એમની જે ઓળખ આઇડેન્ટિટી કાર્ડ હોય એના બધા નંબર્સ, સરનામ, મોબાઈલ ફોન બધું જોઈ લે, પછી એમને વેક્સિનેશન કક્ષમાં લઈ જાય અને આ બધું સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરીને જે માસ્ક પહેરવાની અને જે જે પણ આપણે સેનિટાઈઝિંગ, હેન્ડવોશ, સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રક્રિયા હાથ ધરે અને એ જોઈને પછી વેક્સિનેશનની પ્રક્રિયા પણ કરે છે, જેમાં આખું સોફ્ટવેર ટેકનોલોજીના બેઝિસ પર આની એક આખી ખાસ કોવિડ સોફ્ટવેર બનાવવામાં આવી છે ભારત સરકારની। એની અંદર બધા પ્રશ્નો એક એક કરીને પૂછે અને પછી મોક ડ્રિલ દરમિયાન ઇન્જેક્શન પણ લે અને ઇન્જેક્શનમાં પણ પહેલેથી માર્ક્ડ હોય કે આટલું જ 0.5 ml નું જ ડોઝ આવે, એટલું જ નહીં એના પછી ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, કેમ કે આ બધી જે બાયોમેડિકલ વેસ્ટ આવે છે એનું પણ ડિસ્પોઝલ બરાબર થાય એની પણ અમે કાળજી રાખીએ છીએ, એની પણ આજે અમે બધી ચેકિંગ કરી, તપાસણી કરી અને ત્યારબાદ એમાં કોઈ પણ કેમ કે કદાચ લાખોમાં કે 10 લાખમાં એકાદ એડવર્સ ઇફેક્ટ ફોલોઈંગ ઇમ્યુનાઇઝેશન બનવાની સંભાવના હોય માટે એની પણ પૂરી તકેદારી, એના માટે જે ઇન્જેક્શન્સ, એડ્રેનાલિન હોય, બીજા આપણી પાસે જે ઇક્વિપમેન્ટ હોય એ બધું રેડી હોય છે। તરત જ આવી કોઈ ઘટના બને તો એની પણ તૈયારી રાખીએ છીએ। ત્યારબાદ 1/2 કલાક માટે એક બીજી એક રૂમમાં ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એ લોકોને ઓબ્ઝર્વેશન માટે 1/2 કલાક બેસાડી રાખવામાં આવ્યા છે અને ત્યારબાદ બધું ઠીક થયા પછી ઘરે જાય અને ફરી 4 અઠવાડિયા પછી આવે અને એમને એની બધી જાણકારી, આ બધી બાબતો કહીને એટલે એક ઇન્ફોર્મ્ડ આપણે આખી મોક ડ્રિલ કરતા હોઈએ છીએ। એટલે આનું રિઝલ્ટ બહુ સરસ આવ્યું। આજે ગુજરાત કદાચ એક દેશભરમાં કદાચ એક જ રાજ્ય છે કે જ્યાં આપણે છેક તાલુકા કક્ષા સુધી મોક ડ્રિલ લઈ ગયા છે। દરેક તાલુકામાં 3-3 લોકેશન્સમાં, એટલું જ નહીં સિટીઝમાં પણ જે કોર્પોરેશન વિસ્તાર છે ત્યાં પણ આપણે ઝોન્સની અંદર એક એક વિસ્તારમાં પણ 3-3 આવા હેલ્થ ફેસિલિટીઝની અંદર હેલ્થ કેર વર્કર્સ માટેની આ વ્યવસ્થા કરી। હવે આમાં આપણે ટોટલી જોઈએ તો આપણી પાસે જે કોલ્ડ ચેઇન માટેની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, લોજિસ્ટિક્સ છે, પર્યાપ્ત માત્રામાં છે। આપણું જે રૂટીન ઇમ્યુનાઇઝેશન જે થતું હોય છે એ તો બિલકુલ રાબેતા મુજબ થવાનું જ છે, જેમ કે 17મી જાન્યુઆરીએ પલ્સ પોલિયો કેમ્પેઇન પણ છે, એ બધી જ રસીકરણની કામગીરી થઈ જ રહી છે। પણ એના ઉપરાંત
1 કરોડ જેટલી વધારાની ક્ષમતા આપણી પાસે વેક્સિન સ્ટોર કરવા માટે પણ આપણે તૈયાર કરી દીધી છે, સજ્જ છે, ઓડિટ કરીને બધું રેડી છે. અને એમાં દાખલા તરીકે આપણે 169 જેટલા આઈસ લાઇન રેફ્રિજરેટર્સ, એ જ રીતે જે વેક્સિન સ્ટોર્સ છે એના પણ પર્યાપ્ત માત્રામાં બધા આપણી પાસે અલગ અલગ રિજન્સમાં છે, લોકેશન્સમાં છે. પછી આપણી શરૂઆતથી છેલ્લા 3.5 મહિનાથી આપણી સ્ટેટ સ્ટિયરિંગ કમિટીની મિટિંગ, જે આપણા મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ સાહેબના અધ્યક્ષતામાં, જેની અંદર યુનિસેફ, WHO, UNDP આ બધા આપણા પાર્ટનર્સ પણ હોય છે, એ બધાની હાજરીમાં દર અઠવાડિયે અચૂક આ મિટિંગ્સ થતી હોય છે. એ જ રીતે સ્ટેટ લેવલ ટાસ્ક ફોર્સ, જેમાં અગ્રસચિવ આરોગ્યના અધ્યક્ષતામાં થતી હોય છે, એ પણ મિટિંગ્સ અમે રેગ્યુલરલી કરીએ છીએ. અને એ જ રીતે ડિસ્ટ્રિક્ટ લેવલ ટાસ્ક ફોર્સ અને બ્લોક લેવલ એટલે તહેસીલ કે તાલુકા લેવલ પર પણ જે મિટિંગ્સ છે, એમાં જે જે પણ સંકલન અને જે જે પણ ક્લેરિટી ઓફ રોલ્સ, કોને શું કરવાનું, આ બધી સૂચનાઓનું સરસ રીતે અમલીકરણ કરવા માટેની વ્યવસ્થા કરી છે. આપણા ત્યાં એક ખાસ ગુજરાતે પહેલ કરી છે કે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષતામાં રોજ સાંજની જે કોર કમિટી થાય છે કોવિડને લગતું, છેલ્લા 9-1 મહિનાથી, માર્ચ મહિનાથી અવિરત આ મિટિંગ્સ થાય છે રોજે રોજ. એની અંદર એક અગત્યનું નિર્ણય લેવામાં આવ્યું કે આ વેક્સિનેશન, ખાસ કરીને કોવિડના સંદર્ભમાં, એના માટે એક ટાસ્ક ફોર્સ, જેમાં સારામાં સારા જે તજજ્ઞો નિષ્ણાતો છે, એ લોકો સરકારના બહાર પણ જે આવા એક્સપર્ટ્સ છે, એમની એક સમિતિની રચના કરવામાં આવી છે. એમાં ડૉક્ટર નવીન ઠક્કર, એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સના, અને એ જ રીતે એક ખાનગી પ્રેક્ટિશનર છે, પણ એમને ખૂબ સારી કામગીરી આ પલ્સ પોલિયોથી માંડીને તમામ રસીકરણના કાર્યક્રમોમાં એમને વૈશ્વિક કક્ષાના ખૂબ એક સારા તજજ્ઞ છે, એ પણ છે. નિશ્ચલ ભટ્ટ સાહેબ, જે પણ IAPના પાસ્ટ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. ડૉક્ટર સપન પંડ્યા, જે ખાનગી રૂમેટોલોજિસ્ટ છે, અને આપણા જ સરકારી તંત્રના પણ ડૉક્ટર ભદ્રેશ વ્યાસ, જેમણે પણ આમાં પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટના HOD અને પ્રોફેસર છે, એ રીતની વ્યવસ્થા છે. અને છેલ્લે આપણા જેટલા પણ આમાં અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ છે, એ બધા જેમ કે રોટરી, લાયન્સ ક્લબ અને બાકી જે NGO, સિવિલ સોસાયટીના ગ્રુપ્સ છે, એ બધાના સહકારથી, કેમ કે આ એક નવી વેક્સિનેશન છે, તો એક બાજુ એવા પણ લોકો હોય કે જે ખૂબ જ ઉત્સુક હોય, વધારે પડતા ઉત્સુક હોય, જેમને ઈચ્છા હોય કે સૌથી પહેલાં મારી વેક્સિનેશન થઈ જાય, એવું પણ એક બાજુ જોવા મળે છે. પણ એની જ બાજુ, બીજી બાજુ, એક એવા પણ એક અમુક કિસ્સાઓમાં જોવા મળે કે લોકોને ખૂબ ભય પણ હોય છે કે અમારે વેક્સિનેશન કે રસીકરણ નથી કરાવવું. એટલે આ બંને પ્રકારના લોકોમાં જે માનસિક રીતે જે પણ માહિતી આપવાની હોય, વારંવાર એમના જે જેન્યુઇન પ્રશ્નો આવે, તો એને ટેકનિકલ, જે સાયન્ટિફિક બેઝિસ પર, જે એના રિસર્ચ છે એના આધારે, જે એમને સાચી માર્ગદર્શન આપવાની હોય, એના માટે આપણે આ બધા સ્ટેક હોલ્ડર્સની પણ એક રચના ભારત સરકારે પણ સૂચના આપી છે, એ મુજબ કરી રહ્યા છે. અને જે પણ આના માટેના SOPs, ગાઈડલાઇન્સ ભારત સરકારથી આવ્યા છે, પ્રોટોકોલ્સ, એને અમે અક્ષરશઃ ફોલો કરી રહ્યા છે. અને ઈચ્છીએ છીએ કે આ બધી ડ્રાય રન, મોક ડ્રિલ કરીને પૂરેપૂરી તૈયારીમાં છે. એટલે જ્યારે પણ વેક્સિન એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટેની જ્યારે આપણને સૂચના મળશે અને કાર્યવાહી શરૂ કરશું, ત્યારે ગુજરાતમાં આપણે પૂરી રીતે સજ્જ રહેશું અને એને એક સુચારુ રીતે કરી શકીએ. અને આપના બધાનું આની અંદર સહકાર જોઈએ, જેથી કે આપણે આ કામગીરીને પણ એક સરસ રીતે સંકલિત